સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. પાલનપુરમાં ગેસ ગળતરની ઘટના. 65 અસરગ્રસ્તોને સિવિલમાં ખસેડાયા. એક દર્દીની હાલત નાજુક. 108 ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી. લાખણી તાલુકાના આગથાળા ગામ નજીક એક વ્યક્તિની લોખંડની પાઇપ અને ધારિયા વડે કરી હત્યા. જિલ્લા પોલીસ વડાએ ઘટના સ્થળ પર પહોંચી હાથ ધરી તપાસ. બનાસકાંઠા જિલ્લામાં આગામી તારીખ 25 મે સુધી હીટવેવ. હીટવેવના કારણે શ્રમિકોને બપોરે 12-4 કામ ન કરાવવા તંત્રનો આદેશ. ડીસામાં ગરમીના કારણે બપોરના સમયે લોકડાઉન. ગરમીએ સિઝનનો હાઈએસ્ટ 45.4 ડિગ્રી આંક વટાવ્યો. હવે જોઈએ સમાચાર વિગતવાર. પાલનપુરના માલણ દરવાજા નજીક ગેસ ગળતરની ઘટના સામે આવી હતી. એક ભંગારીની દુકાનમાં રાખેલ ગેસની બોટલમાંથી ગેસ લીકેજ થતાં સર્જાયેલ ગેસ ગળતરની ઘટનામાં 65 લોકોને અસર થતાં તેઓને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં એકની હાલત ગંભીર જણાતા તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હોવાના અહેવાલ સાંપડ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ પાલનપુરના માલણ દરવાજા પાસે ભંગારીની દુકાનમાં ગેસની બોટલ લીકેજ થતાં ગેસ ગળતરની ઘટના સામે આવી છે, જેમાં 70 જેટલા લોકોને ગેસ ગળતરની અસર થઈ હતી. ઘટનાને પગલે ફાયર, પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, ત્યારે 65 અસરગ્રસ્તને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દર્દીની હાલત અતિ નાજુક હોવાથી તેને વેન્ટિલેટર પર રખાયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની ગંભીરતાના પગલે જિલ્લા પોલીસ વડા, DYSP સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આજે પાલનપુરમાં માલણ દરવાજા પાસે જે ઝુંપડપટ્ટી ટાઈપનો વિસ્તાર છે ત્યાં આગળ એક હાદસા બન્યો છે, જે અમારા ડૉક્ટરોનો ડાઉટ એવો છે કે જે લોખંડ કાપવા માટે ગેસ સિલિન્ડર વાપરવામાં આવે છે એમાંથી ગેસ નીકળ્યો હોય એવી શંકા છે. એનું કારણ શું છે હકીકતમાં એ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે, પણ એ ગેસના કારણે, કોઈ ઝેરી ગેસના કારણે અત્યારે 65 જેટલા દર્દીઓ અહીંયા બનાસ જનરલ હોસ્પિટલમાં પાલનપુરમાં દાખલ થયેલા છે. એ લોકોને શ્વાસોશ્વાસ લેવાની ઘણી તકલીફ હતી, ગૂંગળામણથી બહુ પરેશાન હતા. એમાં એક અત્યારે પેશન્ટ વેન્ટિલેટર પર છે અને બીજાને બધાને ઓક્સિજનનો સપોર્ટ આપી અને એમને બધાને સ્ટેબલ કરવામાં આવ્યા છે. અને ડૉક્ટરોની ટીમ અહીંયા મેડિકલ સુપરિટેન્ડન્ટ સાથે તમામ ખડેપગે સ્ટાફ પણ ઊભો છે અને બધાની જિંદગી બચાવવા માટેના પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે. જનરલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર ખાતે અચાનક જ લગભગ 65 જેવા દર્દીઓ 108 દ્વારા લાવવામાં આવેલા છે. માલણ દરવાજા પાસે કોઈ કારખાનામાં કે કોઈ ભંગારની દુકાને કોઈ ગેસ સિલિન્ડર બસ થયો હોવાથી અત્યારે બધા દર્દીઓને, આજુબાજુના રહેવાસી દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, જેના લીધે અત્યારે અહીં ઘડી તાત્કાલિક દર્દીઓ જે લાવવામાં આવ્યા છે એ દર્દીઓને ઓક્સિજન અને જરૂરી ઇન્જેક્શન આપવામાં આવ્યા છે અને જેના લીધે પેશન્ટો મોટાભાગના અહીં ઘડી સેટલ થઈ ગયા છે. એક દર્દીને જરા વધારે તકલીફ હતી તો એને અત્યારે વેન્ટિલેટર ઉપર લેવામાં આવ્યા છે અને એની પણ તબિયત અત્યારે સેટલ છે. હા, અમે અમારી સમાજના બારે બધા બેઠેલા હતા વાયરે,
અને આસુબાનું બાજુમાં ભંગાર છે, ક્યાંથી ફૂટ્યું ક્યાંથી નથી ફૂટ્યું એ મને માહિતી નથી, પણ આસુબાનો ધડાકો થયો એટલે અમે દોડી દોડીને જોવા દયા. બાજુ અમારું મંદિર છે ને બાજુમાં ભંગાર છે, અહીંયા અમે જોવા દયા. જોવા જઈએ એટલે આસુબાનો એકદમ મોની ફાંસી કરવા માંડ્યા અને હવા હવા મળી એટલે જેમ જેમ ફાંસી આવી એમ વધારે વધારે તકલીફ થવા માંડી. તકલીફ થી એટલે ગાડી બોલાવી, પેલો ભમળે ભમળે પડ્યા કે એટલે ગાડી બોલાવી. ગાડી બોલાવીને પબ્લિકને બસ ગાડી ભરણી છે 108, અમારી પબ્લિક બધી હોય છે, સિવિલના હાલ હાજર છે. અને હું પણ બીમાર છું, મને ખબર નથી કે શું થયું છે, એ જ મને ખબર નથી, મારું મગજ કામ કરતું નથી. આસુબાના બધા ધડી ધડીને ભય પડ્યા છે. આવ્યો બનાવ બન્યો તો તમે ચેક કરાવો, પછી ભાઈ આવ્યા હતા એમ તો અહીંયા જ છે હાલ. બધા અમારી પબ્લિક એક બધાને ઘર છોડી મેળ્યા હતા, બિલ્ડિંગના ઘર ટોટલ છોડીને બધા જમજમમાં બેઠા છે અને સાહેબો પણ હાજર છે બધા હાલ. એ સાહેબ તમે ચેક કરી શકો છો, આભાર તમારું, બીજું તો શું કહો, અમારી પબ્લિકને બચાવવાની કોશિશ કરો. અમારી દેહી પૂછે સમાજના માણસો છે અને અમુક બિલ્ડિંગમાં બીજા પણ માણસો રહેશે. ખૂબ આભાર તમારો, અમારું ખૂબ કામ કરો, તમે આવીને જોઈ લો, ચેક કરો તમે કે શું બનાવશે, કોઈને કર્યું છે કે શું બનાવ બન્યો નથી બન્યો એ અમને માહિતી નહીં. લાખણી તાલુકામાં થયેલી ઘાતકી હત્યાને લઈ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચકચાર મચી ગઈ છે, ત્યારે જિલ્લા પોલીસ વડા આ ઘટનાને લઈ પોતે જ તપાસ સ્થળ પર પહોંચ્યા હતા અને ફરાર આરોપીઓને તાત્કાલિક અસરથી ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાનો ધાનેરા તાલુકો, જે રાજસ્થાન રાજ્યની સરહદ ઉપર આવેલો તાલુકો છે, ધાનેરા વિસ્તારમાંથી સરકારી અને ખાનગી સેંકડો બસો અને વાહનો પસાર થાય છે, જેની સામે પોલીસ દ્વારા વાહનોમાં લઈ જવાતા વિદેશી દારૂને ઝડપી પાડવામાં આવે છે. આજ રાત્રે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલને બાતમી મળી હતી કે ધાનેરાથી સુરત નવસારી તરફ જતી ખાનગી બસમાં વિદેશી દારૂ લઈ જવામાં આવે છે, જેના માહિતીના આધારે ધાનેરા ટાઉન વિભાગના પોલીસકર્મીઓએ રેલવે સ્ટેશન પાસે આવેલ રાઠોડ ટ્રાવેલ્સ દ્વારા ચલાવાતી ખાનગી બસની તપાસ કરતાં બસમાંથી બિયરની 384 બોટલો મળી આવી હતી. બિયરનો જથ્થો સુરત સુધી લઈ જવાનું આયોજન કરી બેઠેલ બસ ચાલક અને ક્લીનર બંનેને ધાનેરા પોલીસે પકડી પાડ્યા છે, જેમાં બંને ઈસમો ધાનેરા તાલુકાના પેગિયા ગામના હોવાનું જાણવા મળ્યું છે. ફેજ મહંમદ અલાબક્ષ અને રામાભાઈ પ્રભુજી રબારી પાસેથી એક મોબાઈલ કિંમત 5,000 સાથે કુલ 53,000 મુદ્દામાલ જપ્ત કરી ધાનેરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં વિદેશી દારૂની માંગ વધુ હોવાના કારણે પૈસા કમાવાની લાલચમાં હવે ખાનગી બસોમાં પણ વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે, જેની સામે ધાનેરા પોલીસે કડકાઈ દાખવી છે. વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનું શરૂ કરાતા ઠેર ઠેર લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. વડોદરા, સુરત, સુરેન્દ્રનગર સહિતના અનેક સ્થળોએ લોકોએ સ્વયંભૂ સ્માર્ટ મીટરનો વિરોધ શરૂ કરી દીધો છે, ત્યારે ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સ્માર્ટ મીટર દૂર કરવાની માંગ કરાઈ હતી. ગુજરાતમાં ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓના મધ્યમવર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો ઘાતક ઘા સમાન ગણાવી આમ આદમી પાર્ટીએ ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે જે પરિવારો ટૂંકી આવકમાં ગુજરાન ચલાવે છે, ઘણીવાર તો ઉધાર ઉછીના કરીને બે બે બિલ પેનલ્ટી સાથે સામટા ભરે છે, એ પ્રીપેડ કેવી રીતે રિચાર્જ કરશે, જો પૈસા નહીં હોય તો પૂરું થયેલું રિચાર્જ કેવી રીતે રિચાર્જ કરીને નાના બાળકો, ઘરડા મા બાપ કે પરિવારના બીમારો સભ્યોને સાચવશે, જેથી આ તાત્કાલિક બંધ થવું જોઈએ. જો સ્માર્ટ મીટર પડતા મૂકવાની ગુજરાત સરકાર તાત્કાલિક જાહેરાત નહીં કરે તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ગલી મહોલ્લાઓમાં જઈને લોકોને વીજળીમાં સરકાર અને પાવર કંપનીઓની મિલીભગતથી ચાલતી ઉઘાડી લૂંટ બાબતે જાગૃત કરશે, તેમજ જેમની વીજળી કંપનીઓ બંધ કરશે એમના કનેક્શન અમારી પાર્ટીના કાર્યકરો જઈને સીધા ચાલુ કરશે, રિચાર્જ કરાવવાનો કે બિલ ભરવાનો સાફ ઇનકાર કરવા માટે લોકોને સમજાવશે તેવી ચીમકી પણ આવેદનપત્રમાં ઉચ્ચારી હતી. જ્યારે સરકારે ગંભીરતાથી વિચારી અને અન્ય રાજ્યોની જેમ ગુજરાતની ફિક્સ પે કોન્ટ્રાક્ટ નોકરીની આવક કે સામાન્ય આવક ધરાવતા પરિવારને માસિક 300 યુનિટ વીજળી ફ્રી આપવાનું શરૂ કરવું જોઈએ તેમ જણાવ્યું હતું. તાજેતરમાં કિર્ગિસ્તાનની રાજધાની બિશેકમાં ગત 13 મેના રોજ ઇજિપ્શિયન અને અરેબિયન વચ્ચે થયેલા ઝઘડાના કારણે હિંસા ફાટી નીકળી છે. કિર્ગિસ્તાનીઓ દ્વારા ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠામાંથી 8 જેટલા વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, જેના લીધે વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે. પોતાના સંતાનનો સતત સંપર્ક કરી ત્યાંની પરિસ્થિતિની જાણકારી મેળવી રહ્યા છે અને ઝડપથી પોતાના ઘરે આવી જાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. પાલનપુરની ઢૂંઢિયાવાડી વિસ્તારમાં રહેતી
અફરોજ શેખ નામની વિદ્યાર્થિનીને, જે મેડિકલના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે અને ત્યાં આ વિવાદ સર્જાતા તેમના માતા પિતા પણ ચિંતામાં મુકાયા હતા. ત્યારે દરરોજ વિડીયો કોલથી વાત કરતા અને પરિસ્થિતિનો તાગ મેળવતા હતા. પરંતુ 4-5 દિવસ બાદ જ્યારે પોતાની દીકરીએ પિતાને હિંસક પરિસ્થિતિની જાણકારી આપી હતી ત્યારે ચિંતામાં મુકાયા હતા. પરંતુ બાદમાં આજે કિર્ગિસ્તાનથી નીકળી જશે અને કાલે દિલ્હી પહોંચશે અને ત્યારબાદ પોતાના ઘરે આવી જશે તેવું જણાવતા દીકરીના પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો. MBBSનો અભ્યાસ કરવા કિર્ગિસ્તાન ગઈ છે. ત્યાંથી 4 વર્ષથી મારી બેબી ભણે જ છે. દર વર્ષે રિટર્ન આવે છે અને જાય છે. અત્યારે 15 દિવસ પછી આવવાની હતી ને ત્યાંના સ્થાનિકો અને સ્ટુડન્ટો વચ્ચે કંઈ ઘટના ઘટી છે અને મા બાપ ટેન્શનમાં છે એટલે એમને જલ્દીથી જલ્દી બોલાવવાની કોશિશ કરી રહ્યા છે. તમારી બેબી ક્યારે આવશે? કોઈ આઈડિયા? મારી બેબી સન્ડેના દિવસે સાંજે આવી જશે. ઘટના ઘટી ત્યારે બેબીથી કોન્ટેક્ટ થયો હતો ઘરે? અત્યારે મારી બેબી અત્યારે બી ફિલહાલ કોન્ટેક્ટમાં જ છે. વાતચીત થાય છે દર એવરી ડે. તંત્ર પાસે શું આશા કરી? કોઈ તંત્રએ પૂછવાય નથી આવી ભાઈ. કોઈ તંત્રને કોઈ ખબર નથી કે કોઈ અત્યાર સુધી બાળકીને બી ત્યાં કોઈ પણ જાતની સહાય કે કોઈ પણ જાતનું કશું. થરાદ ખાતે થરાદ રેફરલ અને આંબેડકર સ્ટેચ્યુ પાસે લીંબુ સરબંધ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થરાદ વિસ્તારમાં કાળઝાળ ગરમીમાં લોકોને ગરમીમાં રાહત થાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજરોજ પૂનમ હોવાથી લોકો ઢીમા ધરણીધર ભગવાનના દર્શન કરવા જતા યાત્રીઓ તથા થરાદ બજારમાં જતા લોકો ગરમીમાં લીંબુ સરબતની મજા માણી અને 45 સેલ્સિયસ તાપમાનમાં થોડીક રાહત અનુભવી હતી. આ ફ્રી લીંબુ સરબત કેમ્પમાં યુવાનો, વડીલો અને વૃદ્ધો તથા બાળકોએ અને મહિલાઓએ લીંબુ સરબતની મજા માણી હતી. આ લીંબુ સરબંધ કેમ્પ આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં આગેવાનો, થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, થરાદ પોલીસ સ્ટેશન PSI CP ચૌધરી, પત્રકાર હાજાજી રાજપૂત તેમજ સભ્યોએ હાજર રહીને સેવા આપી હતી. પાલનપુર ખાતે છેલ્લા 14 વર્ષથી જિલ્લા પોલીસ વડાની ગાડી ચલાવતા પોલીસ જવાન લોકોને પર્યાવરણનું જતન કરવા તેમજ વધુમાં વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવાનો સંદેશો આપવા સાયકલ પર 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રાએ જવા પોલીસ હેડક્વાર્ટર ખાતેથી પ્રસ્થાન કરતા તેને પોલીસ સ્ટાફ અને અધિકારીઓ દ્વારા મંગલ યાત્રાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. હિન્દુ ધર્મમાં 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું હોવાથી પોલીસ વિભાગમાં છેલ્લા 17 વર્ષથી અને 14 વર્ષથી પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડાની ગાડી ચલાવતા વડગામ તાલુકાના જલોત્રા ગામના પોલીસ જવાન સંજયગીરી ભીખાગીરી ગોસ્વામીએ વર્તમાન સમય વધતી જતી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના નિવારણ માટે લોકોમાં પર્યાવરણને બચાવવાનો સંદેશો આપવા 4 ધામ ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ તેમજ ભારત અને નેપાળમાં આવેલ 12 જ્યોતિર્લિંગની સાયકલ પર યાત્રાએ જવા પ્રસ્થાન કર્યું છે. દેશમાં 16,000 કિલોમીટરનું અંતર કાપી 22 રાજ્યમાં આવેલ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ લોકોને પર્યાવરણનું જતન કરવા, સાયકલ ચલાવી ઈંધણ બચાવવા તેમજ પોલીસના સેવા, સુરક્ષા અને શાંતિનો સંદેશો આપવામાં આવશે. જોકે 1 વર્ષની આ યાત્રાએ નીકળેલ પોલીસ જવાન લોકોનું આરોગ્ય સુખાકારી જળવાઈ રહે તે માટે હોટલ કે બહાર જમવાનું ટાળી જાતે જ જમવાનું બનાવવા માટે પણ સામાન પણ સાથે લઈ જતા પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ સ્ટાફ અને અધિકારીઓને તેમની આ ભારત ભ્રમણની યાત્રા શુભમય બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું. લાખણી તાલુકાના આગથાળા ગામ નજીક એક વ્યક્તિની લોખંડની પાઇપ અને ધારિયા વડે કરી હત્યા. જિલ્લા પોલીસ વડાએ ઘટના સ્થળ પર પહોંચી હાથ ધરી તપાસ. બનાસકાંઠા જિલ્લામાં આગામી તારીખ 25 મે સુધી હીટવેવ. હીટવેવના કારણે શ્રમિકોને બપોરે 12-4 કામ ન કરાવવા તંત્રનો આદેશ. ડીસામાં ગરમીના કારણે બપોરના સમયે લોકડાઉન. ગરમીએ સિઝનનો હાઈએસ્ટ 45.4 ડિગ્રી આંક વટાવ્યો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબ નું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી સોરી સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ, મારો મારો, ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થઈ, શું થયું છે યાર? જીયા, કમિશનર સાહેબ નું ઘર ના આગળ રાઈટ માં ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. હેમ ચંદ્રાચાર્ય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. MSc, CA and IT, MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. Welcome to the Department of Computer Science. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer lab, fully Wi-Fi campus. Foreign University સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science, હેમ ચંદ્રાચાર્ય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઈટનિંગ, વેમ્પાયર ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438, 99-250-91-439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં જૂની અદાવતને લઈ એક વ્યક્તિની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડાએ ઘટનાસ્થળ પર પહોંચી તપાસની તજવીજ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે એકવાર ફરી સવાલો ઊભા થયા છે. આજે વહેલી સવારના સમયે લાખણી તાલુકાના આગથળા ગામ નજીક એક વ્યક્તિને લોખંડની પાઇપ અને ધારિયા વડે હુમલો કરીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. દિયોદર તાલુકાના સેસણ ગામનો મિશ્રી ખાન ઝુમેર ખાન આજે પિકઅપ ડાલા સાથે આગથળા ગામ નજીકથી વહેલી સવારના પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન સ્કોર્પિયો ગાડીમાં આવેલા 5 શખ્સોએ જાનથી મારી દેવાની ધમકી આપીને મિશ્રી ખાન બાલોચને ગાડીને આંતરી હતી, અને ત્યારબાદ સ્કોર્પિયો કારમાં આવેલા દિયોદરના વતન ગામના અખેરાસિંહ વાઘેલા, નિકુલસિંહ, મોજરૂ ગામના જગતસિંહ, ચીબડા ગામના પ્રવીણસિંહ સહિત દિયોદરના હમીર ઠાકોરે ધારિયા અને લોખંડની પાઇપ વડે મિશ્રી ખાન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં મિશ્રી ખાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું, અને આ 5 શખ્સો ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી ગયા હતા અને આ ઘટનાની તપાસની તજવીજ હાથ ધરી છે. જી, હું આપ સર્વને જણાવવા માંગીશ કે આ અમારા આગથળા પોલીસ સ્ટેશનની બાજુમાં જ જે વાતમ ગામ આવેલું છે ત્યાંની બાજુમાં એક સેસણ ગામ પણ આવેલું છે. આજે વહેલી સવારે અહીંયા જ આગથળામાં એક જે મર્ડરનો બનાવ બનેલો છે કે જેમાં જે વ્યક્તિનું મૃત્યુ થયેલું છે તેનું નામ છે મિશ્રી ખાન ઝુમે ખાન બલોચ, અને જે નજરે જોનાર છે એટલે કે જેમની સાથે હતા તેનું નામ છે હુસેન ખાન
બલોચ હુસેન ખાને ફરિયાદ આપેલી છે. ફરિયાદમાં દેખાડવા મુજબ આમાં કુલ 5 જેટલા આરોપીઓ છે, કે જેમાં મુખ્ય આરોપી છે તેમનું નામ છે અખેરાજ પરબતસિંહ વાઘેલા તથા અન્ય બીજા 4 જેટલા બીજા આરોપીઓ છે. આ 4 આરોપીઓએ આજે સવારે વહેલી સવારે મળી અને મિશ્રી ખાનનું મર્ડર કરેલું છે, કે જેની અંદર તેઓ જણાવે છે કે જ્યારે એ ગાડી ઉપર જ્યારે હુમલો કરે છે એ વખતે જણાવે છે કે આની પહેલાં જ્યારે જે આરોપી છે અખેરાજ તેને પાસા થયેલી હતી અને આ પાસા થયેલી જેને કારણે થઈ અને જૂની અદાવત રાખીને આ અદાવતના કારણે થઈ તેમણે હુમલો કરેલો હતો અને આ હુમલાના કારણથી એમનું મૃત્યુ થયેલું છે. પોલીસ તરીકે અમે લોકોએ અલગ અલગ 6 જેટલી ટીમો બનાવેલી છે અને તમામ ટીમો જે છે એ કામે લગાવેલી છે અને તમામ જગ્યાએ અમે હાલમાં ચેક કરી રહ્યા છીએ, જેમાં પોલીસને ઘણા અંશે સફળતા આપી મળેલી છે અને હું આપને વિશ્વાસ જણાવવા માંગીશ કે તમામ આરોપીને વહેલાસર જ પકડી લેવામાં આવશે. આ સાથે સાથે હું મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે ઘણા સોશિયલ મીડિયામાં આ ઘટનાને એક મોબ લિંચિંગ તરીકે દેખાડવામાં આવી રહ્યું છે, જ્યારે હું આપને સ્પષ્ટપણે જણાવવા માંગુ છું કે જે ફરિયાદમાં ઉલ્લેખ પણ છે આ કોઈ પણ જાતનું મોબ લિંચિંગ નથી, આ માત્ર ને માત્ર એક જૂની અદાવતના કારણે જે છે એ અખેરાજસિંહ પરબતસિંહ વાઘેલા તથા અન્ય ઇસમોએ ભેગા મળી અને આ વ્યક્તિનું મૃત્યુ કરેલું છે. બનાસકાંઠાના પાલનપુરના બાળગૃહમાં સમાજ અને પરિવારથી વિખૂટા પડેલા બાળકો વસવાટ કરે છે. તેઓને કાળઝાળ ગરમીમાં રાહત મળે તે હેતુથી દાતાઓ દ્વારા 2 એસી આપવામાં આવ્યા હતા. બાળ કલ્યાણ સમિતિના પ્રયત્નોથી ભરતભાઈ મણીલાલ રાવલ વગદાવાળા અને સાવનકુમાર ભરતભાઈ મેવાડા તરફથી પાલનપુર બાળગૃહને 2 એસી દાનમાં આપવામાં આવ્યા હતા. જે એસી ફિટ કરાતા હવે કાળઝાળ ગરમીમાં બાળકોને રાહત મળશે. આ પ્રસંગે બાળ કલ્યાણ સમિતિએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ડીસા શહેરમાં કેબલ નેટવર્કના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. ડીસામાં મહારાણા પ્રતાપ સ્કૂલ પાસે રબારી કોલોનીમાં રહેતા રમેશભાઈ મોહનભાઈ દેસાઈ કેબલ નેટવર્કના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓને 3 દિવસ અગાઉ હૃદયરોગનો હુમલો થતા ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા, જ્યાં આજે સવારે તેઓનું મોત નિપજ્યું હતું. રમેશભાઈના મોતથી 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તેમના મોતથી પરિવારો અને મિત્ર વર્તુળમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી છે. ડીસા હિન્દુ યુવા સંગઠન દ્વારા અવારનવાર સેવાકીય કામગીરી કરવામાં આવે છે, જેમાં ગત ગુરુવાર તેમજ આ ગુરુવારે પણ ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાળઝાળ ગરમીમાં છાશ માનવીના શરીરમાં એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે. શહેરના ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે. બનાસકાંઠામાં પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળે તે માટે આજે હિન્દુ યુવા સંગઠન દ્વારા ડીસાના શિવાજી સર્કલ પાસે દાતા જગદીશભાઈ સગાળચંદ પૂજારા તરફથી ઠંડી છાશનું વિતરણ કરાયું હતું, જેમાં સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી અંદાજે 5,000 લોકોએ ઠંડી છાશ પીધી હતી. થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા થરાદ એસટી ડેપોમાં 100% નવીન એક્સપ્રેસ બસો ફાળવવા માટે મહત્વની કામગીરી કરી હતી. થરાદ એસટી ડેપોમાં છેલ્લા કેટલાય વર્ષોથી જૂની એક્સપ્રેસ બસો હતી, જેને લઈને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી દ્વારા ગુજરાત રાજ્યમાંથી થરાદ એસટી ડેપોને નવીન 40 એક્સપ્રેસ બસ 1 વર્ષની અંદર ફાળવવામાં આવી હતી અને આજે તમામ નવીન એક્સપ્રેસ બસો છે, જેને લઈને મુસાફરોને બેસવા માટે અને મુસાફરી કરવામાં પણ આરામદાયક રહે છે અને મુસાફરોએ પણ થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર માન્યો હતો. આજકાલ પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળે અને ગરમ લૂ ના લાગે તે માટે લાયન્સ ક્લબ ઓફ થરાદ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. થરાદ બસ સ્ટેન્ડ ખાતે રોજ બપોરે 12-2 સમયગાળા દરમિયાન શરૂ કરાયો છે, જે સળંગ 8 દિવસ સુધી ચાલશે. એસટી ડેપો થરાદના ડેપો મેનેજર અને તમામ સ્ટાફ પણ સહયોગી બન્યો હતો. પાલનપુર તાલુકાના વાસણ ગામે રાત્રિના સમયે એક ઝૂંપડામાં ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગી હતી અને ત્યારબાદ બાટલો ફૂટ્યો હતો, જેના પગલે ઘર વખરી તેમજ ઘઉં બળીને ખાક થઈ ગયા હતા. જો કે ઘટનાના પગલે પરિવારજનો બહાર દોડી આવતા મોટી જાનહાનિ ટળી હતી. આ બાટલો ગરમીના કારણે ફૂટ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. બનાસકાંઠામાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે અને 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે, ત્યારે પાલનપુર તાલુકાના વાસણ ગામે બુધવારે જસવંતભાઈ દેવી પૂજકના ઘરે પરિવારના સભ્યો રસોઈ બનાવી રહ્યા હતા. તે સમય દરમિયાન ગેસની બોટલમાં આગ લાગી હતી, જેના પગલે પરિવારજનો બહાર દોડી ગયા હતા. ત્યારબાદ ગેસની બોટલ ફૂટી હતી, જેથી ઘર વખરી તેમજ ઘઉં બળીને ખાક થઈ ગયા હતા. જો કે પરિવારના સભ્યો ઘરની બહાર દોડી જતા સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગરમીના કારણે ગેસની બોટલ ફૂટી હતી, જો કે કોઈ વ્યક્તિને ઈજાઓ થઈ ન હતી.
રાજ્યમાં છેલ્લા બે દિવસથી ગરમીનો પ્રકોપ વધ્યો છે. તાપમાનનો પારો 44 ડિગ્રીથી વધુ જતાં તકેદારીના ભાગરૂપે હીટવેવ સલામતી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જે અંતર્ગત ગરમીના પ્રકોપથી બચવા માટે સરકારે સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું છે. બનાસકાંઠા જિલ્લામાં રણ વિસ્તારથી લઈ શહેરી વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. જિલ્લામાં હીટ એક્શન પ્લાન મુજબ અમલવારી થાય તે અંગે ખાસ તકેદારી રાખવા સંબંધિત વિભાગોને આદેશ કરાયો છે, જેમાં ખાસ કરીને હાલમાં ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટ, મનરેગા સાઇટ તથા અન્ય જ્યાં શ્રમિકો કામ કરતા હોય તે તમામ સાઇટ પર બપોરે 12 થી 4 કલાક સુધી કામગીરી લેવામાં ન આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે, તેમજ તેઓનો વેતન કપાત કરવામાં ન આવે તેવી સૂચના આપવામાં આવી છે. જ્યાં શ્રમિકો કામ કરતા હોય ત્યાં શ્રમિકોને હીટ સ્ટ્રોકથી બચાવ માટેના તમામ જરૂરી પગલાં લેવામાં આવે અને જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા સૂચન કરાયું છે. દર્શક મિત્રો, ફરી એકવાર સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું. ડીસામાં ગરમીના કારણે બપોરના સમયે લોકડાઉન. ગરમીએ સિઝનનો હાઈએસ્ટ 45.4 ડિગ્રી આંક વટાવ્યો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કુછ ખટ્ટી કુછ મીઠી પેપ્સી તો ધીમાંગ ધારાની જ ખવાય. આપણા ઘરની રસોઈને ઉત્તમ ક્વોલિટી અને સુપર સ્વાદ બનાવવા માટે તો ધીમાંગ ધારાના મસાલા જ લેવાય. ચા, દૂધ, શાક, દાળ, છાશના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મસાલા એટલે ધીમાંગ ધારાના જ. આપણા પૈસાનું પૂરતું વળતર તો ધીમાંગ ધારા બ્રાન્ડમાં જ મળે. ખરીદવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 97261 27521. વાસુભાઈ જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, એમએસ ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, કોરોના વાયરસના આગમન બાદ ભારતભરમાં લોકડાઉન લાગ્યા બાદ તમામ રસ્તાઓ સુમસાન બની ગયા હતા, ત્યારે એકવાર ફરી વગર લોકડાઉને રસ્તા સુમસાન જોવા મળી રહ્યા છે અને તેનું કારણ છે ગરમી. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આજે તાપમાનનો પારો 45 ડિગ્રી પાર પહોંચી જતાં જાહેર માર્ગો સુમસાન બની ગયા હતા અને ફરી એકવાર લોકડાઉનની યાદ તાજી થઈ ગઈ હતી. છેલ્લા એક અઠવાડિયાથી સતત ઉત્તર પશ્ચિમના રણ પ્રદેશ તરફથી ફૂંકાઈ રહેલા પવનના પગલે બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી ગયું છે અને તેમાં પણ વાત કરીએ
બનાસકાંઠાની, તો બનાસકાંઠામાં તાપમાનનો પારો 46 ડિગ્રી સુધી પહોંચી જતા આજે ડીસાના તમામ માર્ગો સુમસામ જોવા મળ્યા હતા. છેલ્લા એક અઠવાડિયાથી ડીસામાં તાપમાનનો પારો સતત 44 ડિગ્રી ઉપર જોવા મળી રહ્યો છે અને તેની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે. ત્યારે ગરમીના કારણે ડીસામાં સ્વયંભૂ લોકડાઉન લાગ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. સવારના 10 વાગ્યા બાદ શહેરના તમામ રસ્તાઓ સુમસામ થઈ જાય છે અને સાંજે 5 વાગ્યા સુધી લોકોની બિલકુલ અવરજવર જોવા મળતી નથી. આજની વાત કરવામાં આવે તો આજે ડીસા શહેરમાં સવારથી ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે આજે સવારના 8:30 વાગે ડીસાનું મહત્તમ તાપમાન 32.6 ડિગ્રી નોંધાયું હતું, જે 11:30 સુધીમાં 38.8 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું અને બપોરના 2:30 વાગે તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી નોંધાયો હતો. જ્યારે આજનું મહત્તમ તાપમાન 45.4 ડિગ્રી નોંધાયું છે, જે આ સિઝનનું સૌથી વધુ તાપમાન છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પૂર્વાનુમાન પ્રમાણે આગામી 26 મે સુધી ગરમી યથાવત રહેશે અને ત્યારબાદ ગરમીમાં આંશિક ઘટાડો નોંધાશે. એટલે કે આગામી 3 દિવસ આવી જ ગરમીમાં લોકોને શેકાવવું પડશે. બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા પણ આ કાળઝાળ ગરમીને લઈ બપોર 12 થી 4 કલાક સુધી મજૂરો પાસેથી કામગીરી લેવામાં ન આવે તેવો આદેશ પણ કરવામાં આવ્યો છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુરમાં ગેસ ગળતરની ઘટના, 65 અસરગ્રસ્તોને સિવિલમાં ખસેડાયા, 1 દર્દીની હાલત નાજુક, 108 ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી. લાખણી તાલુકાના આગથાળા ગામ નજીક એક વ્યક્તિની લોખંડની પાઇપ અને ધારિયા વડે કરી હત્યા, જિલ્લા પોલીસ વડાએ ઘટના સ્થળ પર પહોંચી હાથ ધરી તપાસ. બનાસકાંઠા જિલ્લામાં આગામી તારીખ 25 મે સુધી હીટવેવ, હીટવેવના કારણે શ્રમિકોને બપોરે 12 થી 4 કામ ન કરાવવા તંત્રનો આદેશ. ડીસામાં ગરમીના કારણે બપોરના સમયે લોકડાઉન, ગરમીએ સિઝનનો હાઈએસ્ટ 45.4 ડિગ્રી આંક વટાવ્યો. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.